अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। सामान्य रीते जीव केवो छे, नानी उम्र थी समझ रहो थाय ने त्यारथी सुख ज खोले। सुख होय सुख अने सुखना प्रकार उम्र प्रमाणे, समय प्रमाणे, संजोगो प्रमाणे मानसना बदलाता जाय। सुखना साधनो शू थाय बदलाता जाय, सुखनी मान्यता बदलाती जाय, सुख प्राप्त करवाना संजोगो बदलाता जाय, सुख अनुभव करवाना संजोगों पर बदला था जाए। जेमा आजे सुख लागे 10 वर्ष पछी ना लागे, એટલે બધું સમય સમય બદલાય કરે। તે મનુષ્યનો સ્વભાવ છે કે સુખ ખોળે, એનું કારણ એ કે એ છે આ સુખ નથી ખોળતું, આ નથી ખોળતું, આ નથી ખોળતું। કેમ નથી ખોળતું? કારણ કે જડ છે। મનુષ્ય ચેતન સાથે રહેલું હોવાથી સુખ ખોળે છે। આ ટીવી સુખ નહીં ખોળે, ગાડી સુખ નહીં ખોળે, આ મકાન સુખ નહીં ખોળે। કેમ? તો કે જડ છે। હવે મનુષ્ય એટલા માટે ખોળે છે કારણ કે ચેતનનો સ્વભાવ સુખવાળો છે, પણ ચેતનમાં સુખ છે એવું ખબર નથી ખાલી, પણ એનો સ્વભાવ હોવાથી એ ખોળે છે। ચેતનનો સ્વભાવ જ અનંત સુખ છે, પણ એ ખબર નથી જીવને, એટલે ખોળે છે। ક્યાં છે? જેમ કસ્તુરી મૃગ નાભીમાં સુવા છે પણ ખોળે છે જંગલમાં, છે અહીંયા ઘડી પણ ખોળે છે। એમ સુખ અહીંયા છે પણ ખોળે છે બહાર મનુષ્ય। અને માટે આખી જિંદગીમાં સમયે સમયે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય થવા છતાં, સંજોગો મળવા છતાં, વસ્તુ કે વ્યક્તિઓ મળવા છતાં પણ એ સાચું સુખ અનુભવતો નથી। અને નથી અનુભવતો એનું એક જ કારણ છે કે જો ખરેખર સાચું સુખ એને મળી ગયું હોય તો પછી એ ખોળે નહીં, અને ખોળે છે માટે મળ્યું નથી। એક ટેમ્પરરી સંતોષ થયો હોય પણ પરમેને આખી જિંદગીમાં દરેક વ્યક્તિને આવું છે। ત્યાં જ્ઞાની કહે છે સુખ એ તારો સ્વભાવ છે, સુખ બહાર છે નહીં, બહાર તો તારી માન્યતા છે। તું માને છે કે આ મોબાઈલ સારો છે, તું માને છે કે આ ગુલાબ સારો છે, એ તારી માન્યતા છે, બીજાની નથી। એટલે મોબાઈલ કે ગુલાબ તો સુખ આપતું જ નથી, અંતે તારી માન્યતા જ તને સુખ આપે છે। તને આ ગરમ ગમે છે, તને સુખ લાગે છે, કાલે નહીં ગમે તો સુખ નહીં લાગે, પણ પ્રથમ તારી માન્યતાનું છે, મકાનનો તો છે જ નહીં, ને તું ભ્રાંતિથી એવું માને છે કે મકાનમાંથી સુખ મળે છે। તને ગાડી ગમે છે અને તું ગાડીમાં બેસે છે તને આનંદ થાય છે, એ જ ગાડી કાલે નહીં ગમે તો તને આનંદ નહીં થાય, પણ ગાડીનો સ્વભાવ તો સુખ દુઃખ આપવાનો નથી। તારી માન્યતામાં ભૂલ છે, શું કહે છે જ્ઞાની? તારી માન્યતામાં ભૂલ છે, કારણ કે તારી દ્રષ્ટિમાં ભૂલ છે। જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, મારી દ્રષ્ટિ ઊંધી છે એટલે મારી સૃષ્ટિ પણ ઊંધી છે। મને મારી દ્રષ્ટિમાં એમ છે કે સુખ તો 5 ઇન્દ્રિયના વિષયોનો સવાલ છે, સાધન સંપત્તિ સંબંધો સત્તાનો સવાલ છે, એવી મારી માન્યતા છે, એટલે હું ખોળું છું ક્યાં ઘડી? જ્ઞાન ખોટું તો જ્ઞાનનો પુરુષાર્થ પણ ખોટો। સાચું જ્ઞાન ખબર પડશે કે સુખ તો અંદર છે, અંદર એટલે આત્મામાં છે, અને પાછો એ આત્માનો સ્વભાવ છે, એ મેળવવાનું નથી અનુભવવાનું છે, પણ દ્રષ્ટિ બદલી લે। જ્યાં મેળવવાનું છે ત્યાં માન્યતા છે, જ્યાં સ્વભાવ છે ત્યાં હકીકત છે, મેળવવાનું નથી, ખાલી દ્રષ્ટિ બદલવાની છે। શું બદલવાની છે? દ્રષ્ટિ। મને આ ગુલાબમાંથી સુખ લાગે, આ ગુલાબમાંથી સુખ લાગે કારણ કે મારી માન્યતા છે। માન્યતા કેમ છે? એની પાછળ મારી દ્રષ્ટિ છે, પણ દ્રષ્ટિની પાછળ કોણ છે? તો કે આત્મા। હવે જો આત્મા નથી તો માન્યતા નથી, દ્રષ્ટિ નથી, ભલે ને શરીરને ગુલાબ હોય પણ સુખ લાગે। એટલે વન્સ અગેન સેન્ટર પોઈન્ટ શું આવે છે? આત્મા। આત્મા નથી તો, આત્મા નથી તો માન્યતા નથી, રોંગ કે રાઈટ માન્યતા પણ નથી, માન્યતા પણ નથી, આત્મા નથી, દ્રષ્ટિ પણ નથી। પછી બોલે આ શરીર હોય વસ્તુ હોય કોઈ ફેર પડતો નથી, એટલે માન્યતા જે ખોટી છે એને જ્ઞાનીઓએ અજ્ઞાન કહ્યું, અને અજ્ઞાન માન્યતામાં દ્રષ્ટિ ખોટી છે
દ્રષ્ટિ શું ખોટી છે? સુખ બહાર છે અને છે ક્યાં? મારી દ્રષ્ટિમાં સુખ બહાર છે, ત્યાં સુધી ક્યાં ખોડી છું? મારે જ ખોડવાનું છું. એટલે કેટલા અવતાર ગયા પણ હું સફળ થયો? કારણ કે છે જ નહીં. તો બહારની વસ્તુમાં તો મારી માન્યતા છે ત્યાં સુધી છે, માન્યતા નથી તો. પણ હકીકતમાં એનો સ્વભાવ છે જ નહીં. એનો સ્વભાવ હોય તો બધાને મળવું જોઈએ અને કાયમ માટે મળવું જોઈએ, પણ એવું બનતું માત્ર માન્યતા, માત્ર માન્યતા. આ જુઓ માન્યતા કેટલું કામ કરે છે. એ અજ્ઞાન માન્યતા છે, બસ એને ખાલી કાઢવાની છે. કઈ માન્યતાથી? સનાતન સત્યની માન્યતાથી. આત્મામાં સુખ છે એ સનાતન સત્ય છે, અને વસ્તુમાં, સાધનમાં, સંબંધોમાં, સત્તામાં સુખ છે એ ટેમ્પરરી અને માન્યતાવાળું સુખ છે, એ શાશ્વત સુખ. એટલે સાચા સનાતન દ્રષ્ટિથી આ રોંગ બિલીફને તોડવાની છે. શું કરવાની છે? તોડવાની કો, બદલવાની કો. આ જ માન્યતા કામ કરે છે, અને એ માન્યતા મનુષ્યની પાસે અનાદિ અવતારથી છે. એક અવતારની નથી, ક્યુમ્યુલેટ છે. કેવી છે? ક્યુમ્યુલેટ. એટલે ઘણા બધા મને પૂછે છે કે સ્વામીજી કેટલાય અવતારના બંધાયેલા કર્મો, આનો ઉકેલ ક્યારે આવે? ત્યારે મેં કીધું, ભાઈ આ જે તમે મન વચન કાયથી ભોગવો છો ને કર્મ, એ તો એક જ અવતારના છે. કેટલા અવતારના છે? અને એ કર્મ ક્યારે તમારા દ્રષ્ટિ બદલવાના પુરુષાર્થમાં આડા આવતા નથી, કારણ કે એ તો કર્મ ભોગવવાના છે. એ તો રામકૃષ્ણ આવી ને હતા, એ આને અનુભવમાં નડતા નથી. પણ આને અનુભવમાં કયા કર્મો નડે છે? તો કે જે આનાથી ભોગવાતા નહીં, પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ અને અંતરાય કર્મ, કે જે કેટલા અવતારોના છે. ક્યુમ્યુલેટ. આ ક્યુમ્યુલેટ નથી, આ તો એક જ અવતારના છે, ભોગવ્યા એટલે પતી ગયું, બીજા અવતારમાં બીજા આવશે. પણ મિથ્યા જ્ઞાન, મિથ્યા જ્ઞાન એટલે હું જ દેહધારી છું, હું જ નામધારી છું, આ જ્ઞાન તો કેટલા અવતારોનું છે, એક અવતારનું નથી. કેટલા અવતારોથી આ જ્ઞાન ક્યુમ્યુલેટ થાય છે, કેવું થાય છે, અને પાછું સ્ટ્રોંગ થાય છે. પછી મિથ્યા જ્ઞાન, પછી બીજું આવ્યું મિથ્યા દર્શન. મિથ્યા દર્શન એટલે ખોટી સમજણ, ખોટું જ્ઞાન, પછી ખોટી સમજણ. કઈ ખોટી સમજણ છે? તો કે છે આ શરીર હું છું, એ તો મિથ્યા જ્ઞાન થઈ ગયું. પણ મિથ્યા દર્શન શું? તો કે આ શરીરને હું ચલાવું છું, વિચારું છું હું, બોલું છું હું, કરું છું હું, આ જે ભોગવે છે તે હું ભોગવું છું, અને બીજા લોકો જે કરે છે તે કરે છે, આ બધી મિથ્યા દર્શન છે. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. મિથ્યા જ્ઞાન એટલે હું કોણ છું તે ના જાણું, તે મિથ્યા જ્ઞાન. અને મિથ્યા દર્શન એટલે આ જગત કોણ ચલાવે છે એ ના જાણું, એનું નામ મિથ્યા દર્શન. આ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનનું કારણ, રૂટ કોઝ, મોહનીય કર્મ. કે ભગવાન કેમ એને રૂટ કીધું? તો કે તને બહાર સુખ ખોળવાનું મન થયું ત્યારથી જ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન શરૂ થઈ ગયું. બહાર સુખ છે એટલે પછી આ ઇન્દ્રિય જ્ઞાન માને છે કે મારે ખોળવાનું છે, મારે ભોગવવાનું છે, એટલે પછી હું આત્મા છું એના રૂપે, પણ હું શરીર છું અને આ શરીરને ચલાવનારો પણ હું જ છું. સ્વામીજી, આપણે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનથી આપણા ગુનાઓ બંધાય છે. હા, ત્રણ વસ્તુ, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય, આ ત્રણ પ્રકારના કર્મોથી કર્મો ચાર્જ થાય છે, અને નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મથી કર્મ ભોગવાય છે. પેલાથી બંધાય અને આ ચારથી ભોગવાય. એટલે જ્યારે બંધાય છે ત્યારે એ પ્રતિષ્ઠિત આત્માનું કામ છે,
કોનું કામ છે? મૂળ આત્માની હાજરી અને પ્રતિષ્ઠિત આત્મામાં કર્મોચ્ચાર્જ થાય છે. આ ચાર પ્રકારના અજ્ઞાનથી, મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહની અંતરાય કરવાથી, અને એ જ આત્માની હાજરીમાં આ ચાર પ્રકારના કર્મો ભોગવાય છે જે ગયા અવતારમાં બંધાયા છે. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ એ ગયા અવતારમાં બાંધેલા આ અવતારમાં ઉકલે છે. એટલે કુલ છે જ આઠ કર્મ, એમાં ચાર કર્મો ખાલી ભોગવટાના છે, બાકીના ચાર કર્મો એ નવા કર્મો બાંધવામાં સહાયક છે. અને આ કર્મો બાંધવાની અને કર્મો ભોગવવાની પ્રક્રિયા એ આત્માની હાજરીમાં ચાલી રહી છે, પણ એ કશું કરતો નથી. સૂર્યનારાયણની હાજરીમાં જ દરિયા, નદીઓ ઉપર બાષ્પીભવન થાય, ઉપર વાદળા બંધાય, વરસાદ પડે, આ પ્રક્રિયા ચાલ્યા કરે. પછી કોઈક જગ્યાએ અતિવૃષ્ટિ થાય, કોઈક જગ્યાએ અનાવૃષ્ટિ થાય, કોઈ જગ્યાએ દુષ્કાળ પડે, ગમે તે થાય, એમાં સૂર્યનારાયણ જવાબદાર, પણ એની હાજરી વગર આ કશું થઈ પણ. તો કર્મો બંધાવવાની અને કર્મો છૂટવાની એ સત્તામાં આપણો કઈ ભાગ નથી હોતો, આત્માનો. પણ આપણે એમાં પુરુષાર્થ તો કરીએ છીએ ને, એટલે આપણે એમાં હાથ તો ઘાલીએ છીએ. એટલે આપણે અજ્ઞાન માન્યતાથી હાથ નાખીએ છીએ, અજ્ઞાન માન્યતાથી. મૂળ આત્મા તો ક્યારે હાથ નાખતો નથી, પણ મૂળ આત્માની હાજરીમાં જે પ્રતિષ્ઠિત આત્માને વિલીપ છે કે હું નામધારી છું, હું શરીર છું, મારે સુખ જોઈએ છે, આંખને ગમે છે એવું મારે સુખ જોઈએ, કાનને ગમે છે એવું સુખ જોઈએ, જીભને ગમે એવું સુખ જોઈએ, નાકને ગમે એવું સુખ જોઈએ, અને સ્પર્શને ગમે એવું સુખ જોઈએ, એવું પ્રતિષ્ઠિત આત્મા કહે છે. અને કહે છે માટે ભાવ કરે છે, જેવું જોયે છે એવો ભાવ કરે છે કે મારે આવું સુખ જોઈએ, આવું સુખ જોઈએ, આવું સુખ. એનાથી નવા કર્મ બંધાય છે. અને કુદરત બીજા અવતારમાં શું આપે છે? ફળ આપે છે. એટલે કોઝ અને ઇફેક્ટ, જન્મ અને મરણ ચાલુ જ થયા કરે છે, અટકતા નથી. અજ્ઞાન બંધ ના થાય ત્યાં સુધી કશું ના થાય. અને અજ્ઞાન બહુ જ સિમ્પલ છે. હું કોણ છું એ મુખ્ય અજ્ઞાન છે, અને બીજું અજ્ઞાન આ દુનિયા કયા આધારે ચાલે છે તે અજ્ઞાન છે. આ બે અજ્ઞાન જો દૂર થઈ જાય તો બીજું કંઈ કરવાની જરૂર નથી. આ બે અજ્ઞાન આપણી દ્રષ્ટિમાં છે. ક્યાં છે? આપણી દ્રષ્ટિ. એ દ્રષ્ટિમાંથી એને મુક્ત કરવાના છે અજ્ઞાન. પણ કઈ દ્રષ્ટિથી મુક્ત કરશો? તો કે છે વ્યવહાર સત્યથી નહીં, સનાતન સત્યથી. સનાતન એટલે ક્યારે ના બદલાય, ને વ્યવહાર સત્ય એટલે સમય સમય બદલાય. તમારા ફાધર હોય તો તમે કોઈ એમની દીકરી છો, તમારા હસબન્ડ હોય તમે કોઈ વાઇફ છો, તમારી દીકરી હોય તમે કોઈ મધર છો, તો તમે કોણ છો? દીકરી છો, વાઇફ છો કે મધર છો? તો કે ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. એટલે તો વ્યવહાર સત્ય તો હંમેશા પરિવર્તનશીલ હોય, પણ સનાતન સત્ય કે હું આત્મા છું એ ક્યારે બદલાય નહીં. એટલે સનાતન સત્યથી વ્યવહાર સત્યને બદલવાનું છે. વ્યવહાર સત્ય એટલે ટેમ્પરરી, અને તે શરીર સાથે જોડાયું છે. અને સનાતન સત્ય તે હું છું તે મારી સાથે જોડાયું છે, એને આની સાથે લેવા દેવા નથી. એટલે વ્યવહાર સનાતન સત્યથી વ્યવહાર સત્યની માન્યતાને કાઢી નાખવાની, સ્ટેન્ડ નહીં આપવાનું. હિસાબ ભલે પૂરો થઈ જાય પણ આપણો સપોર્ટ ના હોય, કે હું આ છું એ ના હોય, મેં ભોગવ્યું એ ના હોય. આને ભોગવ્યું છે, હું કઈ તો ભોગવી શકું? મારી હાજરીમાં ભોગ્યું પણ મેં ભોગવ્યું નથી. કુદરતે આપણને શરીર શેના માટે આપ્યું છે? કર્મ ભોગવવાનું સાધન. એ જ નક્કી કરે છે કે તમને કેવું શરીર આપવું, મનુષ્યનું આપવું, સ્ત્રીનું આપવું, પુરુષનું આપવું, એનિમલનું આપવું, નરગતિનું આપવું, દેવગતિનું આપવું, એ નક્કી કોણ કરે છે? કુદરત. કુદરત કયા જે નક્કી કરે છે? તમારા કર્મના આધારે, એની મરજી પ્રમાણે નહીં. એટલે કુદરત તમારા કર્મ પ્રમાણે નક્કી કરે છે કે આને બોડી કેવું આપવું, પછી ક્યાં આપવું, એના માતા પિતા કોણ, એ પણ કોણ નક્કી કરે? કુદરત નક્કી કરે, તમારા કર્મ પ્રમાણે પણ, એની મરજી પ્રમાણે નહીં. સમજાય છે? પછી જન્મ તો આપ્યો, હવે જીવનના બધા સંજોગો પણ કોણ આપે છે? કુદરત આપે છે. કેમ? કર્મના ફળ રૂપે. અને મૃત્યુ પણ કોણ આપે છે? કુદરત.
કારણ કે એ જ નક્કી કરાય તમારું મૃત્યુ કરાય છે, આપણે નક્કી કરીએ ના કરીએ. તો આ શરીર એ પંચ મહાભૂતોનું બનેલું છે. કેવું બન્યું છે? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ અને આકાશ, આ પંચ મહાભૂતોનું બનેલું છે. પંચ મહાભૂતો એટલે એક જ નામ જળ. એ જળ તત્વ કોનું છે? કુદરતનું છે. તો આ શરીર શેનું બનેલું છે? જળ તત્વનું. માટે કુદરતનું બનેલું છે. ચલાવે છે કોણ? કુદરત. એન્ડ કોણ લાવે છે? કુદરત. બધા સંજોગો કોણ આપે છે? કુદરત. એટલે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. માત્ર ઓલ સમજાય છે? એમાં મારું કોઈ જગ્યાએ એક્ઝિસ્ટન્સ નથી. કુદરતી રચનામાં મારી હાજરીમાં આ મન વચન કાયા ચાલે છે, પણ હું ચલાવતો આઈ એમ અ વિટનેસ. શું છું? પણ હું ચલાવતો નથી. પણ અજ્ઞાનતાથી હું માનું છું કે હું ચલાવું છું, માટે હું જવાબદાર પણ છું. કુદરતનો કાનૂન છે, જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. બોડી ભલે જુદું, પણ આત્મા તો એ જ. કેમ આવું થાય છે? એની હાજરીમાં અજ્ઞાનથી કર્મ બાંધો છો, એની હાજરીમાં જ ઉકલે. એની હાજરીમાં જ તમારે અજ્ઞાનનો નાશ કરવો પડશે. ને જ્યાં સુધી અજ્ઞાન હશે ત્યાં સુધી કર્મ બંધાવવાનું અને જન્મ મરણના ચક્કર પણ ચાલુ જ રહેશે. અને અજ્ઞાન કાઢવા માટે કોઈ ભગવાન, ગુરુ, ધર્મ, સંપ્રદાય, ક્રિયાકારની કોઈ જરૂર નથી. અજ્ઞાન કાઢવા માટે સાચી દ્રષ્ટિની જરૂર છે, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. ભગવાન કોણ છે, ગુરુ કોણ છે, ક્રિયાકાંડ શું છે, એને કોઈ લેવા દેવા નથી. તો ધાર્મિક વસ્તુ છે. શું છે? ધાર્મિક વસ્તુ છે. એ આનો સ્વભાવ છે. કોનો સ્વભાવ છે? કારણ કે ધર્મ કોને મળ્યો છે? આનો. ખ્યાલ આવી ગયો? અને આનો પાછો અંત બી આવવાનો. બીજા અવતારમાં બીજો ધર્મ મળે ને, ત્રીજા અવતારમાં ત્રીજો મળે. પણ એ આનો પ્રશ્ન છે. આનો ધર્મ છે એને કુળ ધર્મ કહેવાય. શું કહેવાય? કે જે જન્મજાત પ્રાપ્ત થાય. કેવો પ્રાપ્ત થાય? પણ આનો જન્મ છે, આનું જીવન છે, આનું મૃત્યુ છે. પણ મારો તો જન્મ નથી, જીવન નથી, મૃત્યુ નથી, તો મારો ને આનો બંનેનો ધર્મ એક કેવી રીતે હોય? હોય શકે? માટે મારો ધર્મ છે એ સ્વધર્મ છે, અને પ્રકૃતિનો ધર્મ છે એ પરધર્મ છે. અને પરધર્મને પોતાનો ધર્મ માનો. એને કૃષ્ણ ભગવાને કીધું પરધર્મ ભયાવહ. શું કીધું? પરધર્મ, પરધર્મ જ ભય ઉત્પન્ન કરે છે. મારું તારું ઉત્પન્ન કરે છે, મારો ધર્મ ઊંચો, તારો ધર્મ ઊંચો, એવું કહે છે. ભેદ પાડે છે પરધર્મ. સમજાય છે? પરધર્મ જ બધાની ધજાઓ જુદી, મંદિરો જુદા, મૂર્તિ જુદી, શાસ્ત્ર જુદી, અગિયારસો જુદી, તપ જુદા, બધું કેવું હોય? જુદું. પણ એ કયા ધર્મ? પરધર્મમાં ડિફરન્સીસ ક્યાં છે? પરધર્મમાં. સ્વધર્મમાં કોઈ ડિફરન્સ નથી. પરધર્મ ભયાવહ. એટલે કૃષ્ણ ભગવાને પણ આ કીધું, તું તારા સ્વધર્મમાં આવી જા. સ્વધર્મમાં કોઈ ભય છે નહીં, કોઈ ભીખ છે નહીં. તું પોતે જ અનંત શક્તિ વાળો અને અનંત સુખ વાળો છું જ, અનંત જ્ઞાન વાળો છું જ. માટે તારે કોઈ ભયની કે ભીખની જરૂર નથી. તું પોતે જ શાશ્વત છું, પછી ભીખ છે નહીં. તું પોતે જ અનંત સુખ વાળો છું, પછી ભીખ છે નહીં. સમજાય છે? મોક્ષની પ્રક્રિયા પણ કુદરતી છે, પણ આપણી જાગૃતિ એને અવરોધે છે. તમે પણ અંદરથી કુદરતી રહો તો, પણ તમે કુદરતી કે કૃત્રિમ થઈ જાવ તો પછી કુદરતી નો ભાગ ભજો કે ના? પછી તમે કીધું કે મને ડાયમંડ વગર નહીં ચાલે, તો કુદરત કે કશું વાંધો, ડાયમંડ આપીશ, પણ આત્માની આપીશ કે, પણ આત્માની તો અનુભવ થશે. કારણ કે તે શું માગ્યું? ડાયમંડ. તું છું આત્મા, પણ તે માગ્યું શું? ડાયમંડ. તો ડાયમંડ તને આપીશ તારા પુણ્યથી, પણ આત્મા નહીં મળે. કારણ કે તારી માગણી છે ને, કુદરતનો ક્યાં વાક છે? પણ કુદરતને કહી, ભાઈ મારો અંદર રહેલો પરમાત્મા છે, એ પરમાત્મા ઓળખી શકું, અનુભવી શકું, એવા મોક્ષ માર્ગ માટે લાયક
અને સહાયક સંજોગો મને પ્રાપ્ત થયા તો કુદરત મને એવા સંજોગ આપશે મારી ડિમાન્ડ પ્રમાણે છે ને. કુદરત પોતે તમારી તમારી ભાવનાને અનુરૂપ સંજોગો આપે છે. કુદરત એની મરજી પ્રમાણે સંજોગો આપતું નથી.